गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण छ विषय विज्ञान विषय विद्युत तथा परिपथ भाग एक। आपने वीजळीनो उपयोग घना बदा कार्य सरल बनावा माटे करीए छीए। उदाहरण तरीके आपने वीजळीनो उपयोग कूवामांथी पंप द्वारा पानी बहार काढ़वा माटे करीए छीए तथा जमीननी सपाटी पर પાણીની આગાશી પર રાખેલ ટાંકીને ખેંચવા માટે કરીએ છીએ। અન્ય કયા કયા કાર્યો છે ને કરવા માટે તમે વીજળીનો ઉપયોગ કરો છો? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે વીજળીનો ઉપયોગ તમે કયા કયા કાર્ય માટે કરો છો, તેમાંથી કેટલીક યાદી બનાવો। ચલો તમે વિચારો, સૂરજ આથમ્યા પછી પણ આપના ઘરમાં, રસ્તામાં, ઓફિસમાં તથા કારખાનાઓમાં વીજળીથી પ્રકાશિત કરીએ છીએ। આ રાત્રે સતત કામ કરવા માટે આપણને સહાય કરે છે। રાત્રે કંઈ પણ કામ કરવું હોય તો તમે વીજળીની પહેલાં જરૂર પડશે। લેસન કરવું હશે, વધારે સમય સુધી વાંચવું હશે। વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે, તેમ છતાં પણ વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે અથવા કોઈ સ્થાન ઉપર ઉપલબ્ધ નથી રહી શકતો। એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ। ટોર્ચનો એક બલ્બ હોય છે જે જ્યારે તેને સ્વિચ ઓન ઓફ કરીએ છીએ, ટોર્ચ શરૂ કરીએ છીએ તો એની અંદર એક સ્વિચ હોય છે જેને આપણે શું કરીએ છીએ, ઓન ઓફ કરીએ છીએ। ચલો વિદ્યુત કુશ, ટોર્ચ બલ્બ વિદ્યુત કુશ દ્વારા પ્રાપ્ત થાય છે। વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોત છે। વિદ્યુત કોષનો ઉપયોગ શું છે? વિદ્યુત સ્ત્રોત છે। રૂપે એલાર્મ, ઘડિયાળ, રેડિયો, કેમેરો તથા અન્ય ઉપકરણોમાં કરવામાં આવે છે। શું તમે વિદ્યુત કોષને ધ્યાનથી જોયું છે? તમે જોયું હશે કે તેની એક બાજુ ધાતુનું કે ક્લેમ તથા બીજી બાજુ ધાતુનું ડિસ્ચાર્જ હોય છે। શું તમે વિદ્યુત કોષને ઉપર એક ધન ચિહ્ન અને નીચે ઋણ ચિહ્ન જોયું છે? વિદ્યુત કોષમાં ધાતુની કેમ ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, ધાતુની તકદી ઋણ ધ્રુવની કહેવાય છે। આ બધા જ વિદ્યુત કોષ બે ધ્રુવ હોય છે। એ બધા વિદ્યુત કોષોમાં શું હોય છે? બે વિદ્યુત ધ્રુવ હોય છે, એક કયો છે ધન અને એક બાજુ ઋણ। તમે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત કોષ મતલબ પાવર તમે જોયો હશે, એના પર આ ચિહ્નો કરેલા હોય જે તમે ના જોયું તો ધ્યાનથી જોજો। વિદ્યુત કોષ સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વિદ્યુત કોષને વીજળી ઉત્પન્ન કરે છે। વિદ્યુત કોષને સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વિદ્યુત કોષ શું કરે છે? વીજળી ઉત્પન્ન કરે છે। જ્યારે વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વિદ્યુત વીજળી ઉત્પન્ન કરતું શું કરી દે છે? બંધ કરી દે છે, એટલે આપણે શું કહીએ છીએ કે પાવર પૂરો થઈ ગયું। અને એમાં શું થશે? રાસાયણિક ઉર્જા પૂરી થઈ ગઈ હશે એટલે એ શું થશે? શરૂ થશે નહીં, આપણે ઘડિયાળમાં પાવર નાખેલો હશે, કોઈ કેમેરામાં હશે તો શું થશે? પછી શરૂ થશે નહીં। વિદ્યાર્થી મિત્રો, નીચેનું ચિહ્ન જુઓ તમે। તમે વિદ્યુત થોપલા, વિદ્યુત મથકો તથા અન્ય સ્થાનો પર ભય સૂચક ચિહ્ન જોયા હશે। એ કેવું ચિહ્ન હોય? આવું ચિહ્ન હોય છે। વીજળીનો ઉપયોગ સાવચેતીથી ન કરવામાં આવે તો તે અત્યંત ભયજનક પુરવાર થાય છે। જો વીજળી તથા વીજળી ચાલતા ઉપકરણો સાવધાનીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો ગંભીર ઈજા તથા મૃત્યુ પણ થઈ શકે છે। આથી તમારી વીજળીનો ધાર તથા સોકેટો ક્યારે પ્રયોગ કરવો જોઈએ નહીં। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, તમે જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ આટલી જ ભયજનક હોય છે। વિદ્યુત સંબંધિત કઈ બી પ્રવૃત્તિ સાવધાની અને વિદ્યુત કોષનો ઉપયોગ કરવો જોઈએ। વિદ્યુત કોષની કોઈ પણ પ્રવૃત્તિ તમારે કરવી હોય તો તમે વિદ્યુત કોષનો ઉપયોગ કરી શકો, મતલબ પાવર તમે વાપરી શકો। ચલો વિદ્યાર્થી મિત્રો, તમે નીચે આખું ટોર્ચની અંદર બલ્બ જે હોય છે એ તમે જોઈ શકો છો। એના અંદર જે ટોર્ચની અંદર ફિલામેન્ટ છે, એક અંદર શું હશે? ફિલામેન્ટ હોય છે। જ્યારે તમે ફિલામેન્ટ આમ નીચે લટરતો જોયો છે ત્યારે તમે કહેશો કે બલ્બ ઉડી જાય છે, અને નીચે શું આપેલા છે? બે ટર્મિનલો છે, મતલબ એના ધ્રુવો છે। ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી ધાતુની સપાટી સાથે ચોટેલા હોય છે,
બલ્બના કાચની આવરણની અંદર શું હોય છે? એક ટોર્ચ લો તથા તેની અંદર રહેલ બલ્બને જુઓ. તમે તમારા શિક્ષકની મદદથી આ બલ્બને બહાર પણ કાઢી શકો છો. તમારા ધ્યાનમાં શું આવ્યું? શું તમે કાચના બલ્બના મધ્યમાં એક પાતળો તાર જોઈ શકો છો? હવે ટોર્ચની સ્વિચને ઓન કરો. બલ્બના કયો ભાગ પ્રકાશિત થાય છે? પ્રકાશ ઉત્પન્ન કરવા બલ્બના પાતળો તારને ફિલામેન્ટ કહીએ છીએ. બલ્બને જે પાતળો તાર છે એને શું કહે છે? ફિલામેન્ટ કહીએ છીએ, જે બલ્બના અંદર હોય છે. આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે. આકૃતિ 12.2માં વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો. 12.2માં ઉપર આપણે હાલ વાત કરીએ. આ મોટો ફિલામેન્ટને આધારે પૂરો પાડે છે. આ મોટા તારોમાંથી એક મોટો તાર બલ્બની સપાટીની ધાતુના ખોચા સાથે જોડાયેલો હોય છે. બીજો મોટો તારને આધાર કેન્દ્રની ધાતુની અણીના જોડાયેલો હોય છે. આ બલ્બ આધાર પર ધાતુના ખાંચા તથા ધાતુની અણી બે બલ્બને બે ટર્મિનલ ધ્રુવો છે. આ બે ટર્મિનલ એવા પ્રકારે રાખવામાં આવે છે કે જે એકબીજાને અડકી ન શકે. ઘરમાં તેનું શું કરવામાં આવે છે? ઉપયોગમાં લેવામાં આવે. વિદ્યુત બલ્બને પણ આવી જ રીતે સંરચના હોય છે. વિદ્યુત બલ્બમાં પણ શું હોય છે? એ રીતના સંરચના હોય છે. વિદ્યુત કોષમાં બે ટર્મિનલ ધ્રુવો સાથે જોડાયેલી તારની સ્વિચ તથા બલ્બ એવા ઉપકરણો વચ્ચે જોડાયા વગર એકબીજા સાથે ક્યારેય ભેગા ન કરવા. ને જો તમે આવું કરશો તો વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થ ઝડપથી વપરાઈ જશે અને વિદ્યુત કોષ કાર્ય કરવાનું શું કરી દેશે? બંધ કરી દે છે. આવા પ્રકારના વિદ્યુત કોષ તથા વિદ્યુત બલ્બ બંને બે બે ટર્મિનલો મતલબ વિદ્યુત ધ્રુવ હોય છે. એમાં આ બે ટર્મિનલને શું કહીશું? આપણે ધ્રુવ પણ કહીશું. ચલો વિદ્યુત કોષ સાથે જોડાયેલો બલ્બ ચલો વિદ્યુત કોષ સાથે જોડાયેલા બલ્બની વાત કરીએ. ચાલો વિદ્યુત કોષનો ઉપયોગ કરી અને બલ્બને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરે. આવું કેવી રીતે થશે? ચલો વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચડેલ વિદ્યુત તારના ચાર ટુકડા લો. તારના ટુકડાની બંને છેડાને પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખો. આવી જ રીતે બંને છેડે ધાતુના તારને ખુલ્લા થઈ જશે. જો બે તાર અનાવરિત થયેલા ભાગની વિદ્યુત કોષ તથા બીજા છેડાને બલ્બ સાથે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમારે વિદ્યુત કોષ લેવાનો છે. વિદ્યુત કોષને શું કરવાનું છે? બે વાયરથી જોડાયેલા વિદ્યુત કોષની એની આજુબાજુ શું કરવાનું છે? બે વાયર લગાવી દેવાના છે. એ તમે નીચે આકૃતિમાં પણ જોઈ શકો છો. બે વાયરથી જોડાયેલ બલ્બ આપણે શું કહીશું? બે વાયરથી જોડાયેલ સાથે બલ્બને જોઈન કરીશું. ચલો નીચેની આકૃતિમાં જોઈએ. બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો. વિદ્યુત કોષનો તાર સાથે જોડવા માટે રબર બેન્ડ તથા ટેપનો પણ ઉપયોગ કરી શકે છે. ઇલેક્ટ્રિશિયન પાસેથી આપણને ટેપ મળી જાય તો એ નહીં મળે તો રબર બેન્ડનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ રીત છે તે રીતે જોડો. પ્રત્યેક સ્થિતિ તપા જો બધી સ્થિતિ આપણે શું કહેવાય છે? ચેક કરવાની છે. વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ એમાં જોઈ શકો છો. વિદ્યુત કોષ મતલબ પાવરથી બે તારને શું કહે છે? નાના બલ્બ સાથે જોઈન કરે છે તો બલ્બ શું થાય છે? કમ્પ્લીટ પ્રકાશિત થાય છે. ચલો આકૃતિ બીમાં બીની વાત કરીએ. હવે આપણે હવે તે સ્થિતિને ધ્યાનથી જુઓ કે જેમાં બલ્બ પ્રકાશિત થાય છે. આ સ્થિતિ સરખી બીજી ગોઠવણી સાથે કરવાથી તેમાં બલ્બ પણ પ્રકાશિત થતો નથી. શું યાદ રાખવું? શું ભેદ છે? ચલો આકૃતિ બીની વાત કરીએ. આપણે આકૃતિ બીમાં તમે જોઈ શકો છો કે નીચે બલ્બ મતલબ તાર છે એમાં તારના શું કરે છે? બે ટુકડા કર્યા છે. એ શું થશે? બલ્બ મતલબ એમાંથી વિદ્યુત પર સંપૂર્ણ પસાર થશે ને સંપૂર્ણ વિદ્યુત પર પસાર થશે નહીં તો શું થશે? બલ્બ પ્રકાશિત થશે નહીં. એ જ રીતે સી આકૃતિમાં જોઈ શકો છો. સી આકૃતિમાં પણ એવું છે ને ઉપર બલ્બ બે તારના તારને શું કહે છે? બે ટુકડા કરી દીધા
છે એટલે શું થશે એમાંથી સંપૂર્ણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં. એ જ રીતના આકૃતિ ડીમાં તમે જોઈ શકો છો એક બાજુનું વાયર શું કર્યો છે બંને વાર એક જ બાજુ જોઈન કરે છે એટલે શું થશે ઉપરનું વતાર એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે ને એ જ રીતના આકૃતિ ઈમાં પણ એવું કર્યું છે એટલે શું થશે એમાંથી સંપૂર્ણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે ને વિદ્યુત કોષનું એક ટર્મિનલ ધ્રુવથી શરૂ કરીને તમામ પેન્સિલ અણીના વાય પર ફેરવીને બલ્બ સુધી લાવો. હવે બલ્બના બીજા ટર્મિનલ ધ્રુવથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડે બીજો વાયરનો ભાગ પણ પેન્સિલની અણી લાવો. આ કાર્ય માટે શું અવસ્થા બલ્બને પ્રકાશિત થાય છે? હવે નીચે હાલત જોઈએ. બલ્બ બધી અવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી. સેલની શું થશે? વાયરનું વાયર હશે એની કટિંગ હશે તો શું થશે? વિદ્યુત બલ્બ પ્રકાશિત થઈ શકશે નહીં. એક ટર્મિનલ બીજા ટર્મિનલને શું કહેશું સુધી પહોંચવામાં પેન્સિલ પર ગોઠવેલા છે પણ શું થાય છે? પ્રકાશિત થઈ શકતા નથી. આકૃતિ સીમાં જુઓ. એ વાયર શું કહે છે? એક વાયરને ઉપર એક વાયર નીચે કહ્યું તો બી શું થશે? વિદ્યુત બલ્બ પ્રકાશિત થઈ જશે. અને પહેલાંમાં શું થયું હતું? વાયર થોડું બી કટિંગ હશે તો બી શું થશે? વિદ્યુત બલ્બ પ્રકાશિત થઈ શકશે નહીં. વિદ્યુત પરિપથ. વિદ્યુત કોષ એક ટર્મિનલ ધ્રુવને તાર દ્વારા બલ્બને લઈને વિદ્યુત કોષને બીજા ટર્મિનલ ધ્રુવ સાથે જોડવો. ધ્યાન આપો કે તથા આકૃતિ 12.5માં સ્થિતિની ગોઠવણીમાં વિદ્યુત કોષ બે ટર્મિનલ ધ્રુવ સાથે જોડાયેલા છે. આકૃતિ 12.5માં આપણે હાલ વાત કરીએ પહેલી આકૃતિમાં સ્થિતિ એને એ રાખવાની છે. આ પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું એક ઉદાહરણ છે. વિદ્યુત પરિપથ એક વિદ્યુત કોષના બે ટર્મિનલ ધ્રુવ વચ્ચે વિદ્યુત પ્રવાહનો સંપૂર્ણ પ્રથ દર્શાવે છે. બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ શું છે સંપૂર્ણ પસાર થતો હશે તો જ બલ્બ શું થશે? પ્રકાશિત થશે. નહીતર બલ્બ શું થશે? પ્રકાશિત થશે નહીં. કોઈપણ વિદ્યુત પરિપથને આકૃતિમાં 12.6માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ટર્મિનલ ધ્રુવ માઇનસ અને ઋણ તરફ હોય છે. જ્યારે બલ્બના બે ટર્મિનલ ધ્રુવ તાર વડે વિદ્યુત કોષ ટર્મિનલ ધ્રુવ સાથે જોડવામાં આવે તો બલ્બના ફિલામેન્ટ લઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય આ બલ્બને પ્રકાશિત થાય છે. એ પછી શું થશે? એ બલ્બ પછી પ્રકાશિત થાય છે. વિદ્યુત પરિપથ વિદ્યુત પ્રવાહની દિશા આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત પરિપથ વિદ્યુત પ્રવાહની દિશા કેવી છે. ઉપર તમે સેલ જોઈ શકો છો. ઉપર ધન ધ્રુવ છે અને નીચે ઋણ ધ્રુવનું ચિહ્ન દર્શાવેલું. જ્યારે ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ સ્ટાર્ટ થાય છે તો શું થાય છે? બલ્બ નાના બલ્બ સુધી પ્રકાશિત થાય છે. અને પાછું શું થાય છે? ઉપરની તરફ એ ક્રિયા શું થાય છે? ગોળ ફર્યા કરે છે. ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષની જોડાયેલા હોવા છતાં પ્રકાશિત થતા નથી. એવા બલ્બને ઉડી જવાની હોઈ શકે છે. આપણે શું કહીએ છીએ? બલ્બ ઉડી ગયો છે. મતલબ ઉડી બલ્બમાંથી અવયવમાંથી રાસાયણિક શક્તિ પ્રાપ્ત થશે નહીં. બલ્બના દ્વારા આપણે કોઈપણ વસ્તુને શું કરી શકીશું? પ્રકાશિત કરી શકીશું નહીં. કેમ? એ ત્યાં ઉડી ગયું છે. વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ડિસ્પ્લે થઈ શકે છે. તેનું કારણ એ છે કે ફિલામેન્ટ તૂટી જવું. તમે નાનો બલ્બ જોયો છે તેમાં તો ફિલામેન્ટ તમે તૂટેલો પણ જોયો હશે. બલ્બને ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષનું ટર્મિનલ ધ્રુવ વચ્ચે વિદ્યુત કરંટનું પરિપથ તૂટી જાય છે. તેનાથી ડિસ્પ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પસાર થઈ શકતો નથી. આથી તે પ્રકાશિત થતો નથી. એથી પછી શું થશે? પ્રકાશિત થશે નહીં. શું હવે તમે જણાવી શકો છો કે તમારો પ્રયત્ન કરવા છતાં પણ હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષને ઉપયોગ કરીને બલ્બ પ્રકાશિત કેવી રીતે કરી શકાય છે? આપણે હાલ જ વાત કરી કે વિદ્યુત પરિપથ કઈ રીતના આપણે શરૂ કરી શકીએ છીએ.